ગુજરાતી માં શું કહેવાય ખ્યાલ છે તમને? ગણતંત્ર દિવસ. કાલે શું છે? સેટરડે 26 જાન્યુઆરીએ ભારતનું બંધારણ જાહેર કર્યું હતું. તમને ખ્યાલ હતું? એટલે આમ આટલું બધું જાણ્યું નથી એમ. રિપબ્લિક ડે ક્યું મનાતા? इतना तो क्या सोचूं. हमारा संविधान इस दिन लागू हुआ था 1950 में. अच्छा, अपना कॉन्स्टिट्यूशन बना था वो दिन. अच्छा, बोलते क्या उसको उस दिन? इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे. ये संविधान लखाई हुआ था. संविधान पास था 1950 में. રાષ્ટ્રીય ગાન રાષ્ટ્રીય ગીત બંને અલગ અલગ. હા, અલગ અલગ છે પણ અમને ખ્યાલ નથી કે રાષ્ટ્રીય ગીત અને જ્ઞાન કયું છે. વંદે માતરમ બી કદાચ રાષ્ટ્ર ગાન જ છે. ના, જનગણ મન જ આપણું રાષ્ટ્ર ગાન છે. વંદે માતરમ એ શું? વંદે માતરમ ના. હા, બે જનગણ મન જ છે. રાષ્ટ્ર ગીત જનગણ મન. નમસ્કાર, દર્પણના નવા એપિસોડ સાથે હું છું પાયલ રાઠોડ અને અમે અત્યારે આવ્યા છીએ એક દર્પણનો વિષય જે તમને પણ ખબર પડી ગઈ હશે. 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી ઉપર અમે દર્પણ કરવાના છીએ. વિદ્યાર્થીઓને પૂછીશું કે આ દિવસનું શું મહત્વ છે, એમને ખબર છે કે કેમ આપણે સેલિબ્રેટ કરીએ છીએ 26 જાન્યુઆરીને. આજે 25 જાન્યુઆરી છે અને અમે પૂછવા આવ્યા છીએ લોકોને. અને અત્યારે વિદ્યાર્થીઓને ઘણીવાર એવી કન્ફ્યુઝન હોય કે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડેમાં ફરક શું હોય છે. આપણને રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે વચ્ચે કન્ફ્યુઝન હોય છે, એટલે દર વખતે આપણે રિપબ્લિક ડેને ઇન્ડિપેન્ડન્સ ડે કહી દઈએ છીએ અને ઇન્ડિપેન્ડન્સ ડેને રિપબ્લિક ડે કહી દઈએ છીએ. પરંતુ 26 જાન્યુઆરીનું મહત્વ શું છે, આપણા રાષ્ટ્રગાનનું મહત્વ શું છે, બસ આવા જ પ્રશ્નો લઈ અને દર્પણ કરવા અમે આવ્યા છીએ. શું નામ છે તમારું? સિદ્ધાર્થ. શેમાં ભણો છો? બીકોમ. તમે બધા એનસીસીમાં છો ને? ઓ, બધા એનસીસીમાં. અચ્છા, તો મારે એક સવાલ પૂછવો, કાલે શું છે? 26 જાન્યુઆરી રિપબ્લિક ડે. અચ્છા, રિપબ્લિક ડે મતલબ કેમ બનાવવામાં આવે? 26 જાન્યુઆરી 1950 ના દિવસે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું હતું, એટલા માટે રિપબ્લિક ડે બનાવવામાં આવે છે. રાષ્ટ્રગાન કયું છે? જનગણ મન. વંદે માતરમ શું? વંદે માતરમ નેશનલ રાષ્ટ્રગીત. એટલે બેમાં ફરક શું હોય? એટલે જનગણ મન ના વંદે માતરમ તમે કીધું એમ. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં કેમ અલગ છે બંને? નેશનલ એન્થમ કોઈ પણ કન્ટ્રીનું એક જ હોય જે, અને એની રિસ્પેક્ટ વધારે હોય, પણ પહેલું જે વંદે માતરમ છે એની રિસ્પેક્ટ એટલી જ હોય, પણ કોઈક મોટી ઓકેશન હોય ત્યારે જનગણ મન તે ગાવામાં આવે છે. હા, તમને ખબર હતી કે કાલનું શું મહત્વ છે, 26 જાન્યુઆરીનું શું મહત્વ છે? હા, હતી. તમને એના વિશે બીજું કંઈ ખ્યાલ ખરી? એ સંવિધાન લખાયું હતું, સંવિધાન પાસ થયું હતું 1950 માં. 26 જાન્યુઆરીએ બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણે એના માટે ને ઉજવીએ છીએ. 26 કલ ચાલુ હે. 26 રેગ્યુલર. અરે કલ 26 છે યાર. કલ 26 જાન્યુઆરી છે. 26 જાન્યુઆરી. હા, પતા નહીં થા. વો તો પતા થા. ઇતના ધ્યાન પઢાઈ મેં રહેતા પતા ही नहीं चलता, ભૂલ જાતે હમ સબ. પઢાઈ મેં ઇતના ધ્યાન હોતા કે ભૂલ જાતે થે. હા, એસા નહીં કરને કા. અચ્છા, નહીં હે, છુટ્ટી નહીં હે. છુટ્ટી નહીં, ચાલુ હે. ચાલુ હે. કમે ક્યું મનાતે હમ 26 ડે? અપને સા તો ક્યા अपना कॉन्स्टिट्यूशन बना था वो दिन. अच्छा, बोलते क्या उसको उस दिन को? क्या बोलते? इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे. हाँ, इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे बोलते हैं. मतलब क्यों मनाते हैं वो पता है ना? पता है ना, वो कॉन्स्टिट्यूशन हुआ था ना अपना वो दिन 15 अगस्त को, अपना आजाद हुआ था वो दिन, सब बना था रूल्स उस रेगुलेशंस हुए थे, तो 26 जनवरी. बोलो, मेरे को जवाब चाहिए. क्या बोलूं? क्या किस लिए हम बनाते 26? हाँ, सब रूल्स रेगुलेशंस बने 26 को, 15 को अपने देश आजाद हुआ था 15 अगस्त को. ऐसा बोलते 15 अगस्त को? वो तो याद ही नहीं. रिपब्लिक डे. क्या 15 अगस्त को क्या बोलते? रिपब्लिक डे. रिपब्लिक डे. हां, रिपब्लिक डे बोलते. 26 जनवरी. 26 जनवरी કેમ બનાવવા બાબા? કાયદો પસાર થયો તો આપણે ભારત નો. હા, કાયદો જ પસાર થયો. શું કહેવાય દિવસ? પ્રજાસત્તાક દિન. પ્રજાસત્તાક દિન. અચ્છા,
તો આપણું રાષ્ટ્રીય ગાન કયું? જન ગણ મન. વંદે માતરમ શું? વંદે માતરમ. શું વંદે માતરમ? ના એ હા બે જન ગણ મન જ છે. રાષ્ટ્રગીત જન ગણ મન. વંદે માતરમ શું છે? આપણે ગાઈએ છે ને વંદે માતરમ. I don't know. અચ્છા કયા નંબરનું પ્રજાસત્તાક દિવસ છે એવું કઈ ખબર છે? એ તો નહીં ખબર. અચ્છા શું નામ છે તમારું? ઋત્વિક. ઋત્વિક. અચ્છા ઋત્વિક શેમાં ભણો છો તમે? BBA કરું છું. BBA કરો. ઋત્વિક કાલે શું છે? સેટરડે. કાલે 26મી જાન્યુઆરી છે. બીજો સવાલ એ છે કે 26મી જાન્યુઆરીને શું કહેવાય? કયો દિવસ? રિપબ્લિક ડે. શું કહેવાય? રિપબ્લિક ડે. હા ઓકે. તો આપણે કયો આ કયા નંબરનો રિપબ્લિક ડે છે એવું કઈ ખબર? 75th યા તો 74. અચ્છા કેમ મનાવીએ છે આપણે રિપબ્લિક ડે? કારણ કે આપણું સંવિધાન આ દિવસે બનાવવામાં આવે છે. તમને ખ્યાલ છે આપણે કેમ મનાવીએ છીએ રિપબ્લિક? કદાચ રાષ્ટ્રગાન જ છે. ના જન ગણ મન જ આપણું રાષ્ટ્રગાન છે. 26 જાન્યુઆરીએ ભારતનું બંધારણ જાહેર કર્યું હતું. તમને ખ્યાલ હતો? એટલે આમ આટલું બધું જાણ્યું નથી એમ. અચ્છા આપણું રાષ્ટ્રીય ગાન કયું છે? રાષ્ટ્રીય ગાન વંદે માતરમ. વંદે માતરમ રાષ્ટ્રીય ગાન. રાષ્ટ્રીય ગાન રાષ્ટ્રીય ગીત બંને અલગ અલગ. હા અલગ અલગ છે પણ અમને ખ્યાલ નથી કે રાષ્ટ્રીય ગીત અને જ્ઞાન કયું છે. બે કયા છે? જન ગણ મન અને વંદે માતરમ બંને છે. એટલે કયા છે તેને? 26 જાન્યુઆરી રિપબ્લિક ડે. રિપબ્લિક ડે ક્યું મનાવતા? એટના તો ક્યાં શું છું. રિપબ્લિક ડે. રિપબ્લિક ડે. આપણે કેમ રિપબ્લિક ડે મનાવીએ? આપણો કોન્સ્ટિટ્યુશન એ દિવસે ફોર્મ થયું. કોન્સ્ટિટ્યુશન ફોર્મ થયું. કોન્સ્ટિટ્યુશન ફોર્મ થયું તે દિવસે. અચ્છા આ રિપબ્લિક ડે બધાને ખબર છે. ગુજરાતીમાં શું કહેવાય ખ્યાલ છે તમને? સ્વતંત્ર ગણતંત્ર દિવસ. ગણતંત્ર દિવસ. બહુ હોશિયાર છો યાર. થેન્ક્સ. રાષ્ટ્રગાન કયું છે? જનગણ મન. જનગણમન ઓફ કોર્સ. તો વંદે માતરમ શું છે? નેશનલ સોંગ છે. હા નેશનલ સોંગ છે. આપણો નેશનલ એન્થમ નથી. નેશનલ એન્થમ જનગણમન છે અને નેશનલ સોંગ છે વંદે માતરમ. કાલે 26 જાન્યુઆરી રિપબ્લિક ડે. કાલે શું? 26 જાન્યુઆરી રિપબ્લિક ડે. કેમ બનાવી આપણે રિપબ્લિક? કોન્સ્ટિટ્યુશન રિલેટેડ. કેમ મનાવી આપણે? હિન્દીમાં બોલો. ક્યું મનાતે હમ રિપબ્લિક ડે? હમારા સંવિધાન ઇસ દિન લાગુ હુઆ થા 1950 મે. રિપબ્લિક ડે. કેમ મનાવી આપણે? એ 1950 માં કોન્સ્ટિટ્યુશન ફોર્મ થયું તો એ દિવસે એટલે. તમને ખ્યાલ છે કાલનો દિવસ? હા 26 જાન્યુઆરી રિપબ્લિક ડે. કેમ મનાવી? રિપબ્લિક ડે મનાય છે બસ. આ એટલે આ એજ બધા માટે કોન્સ્ટિટ્યુશન બન્યું તો એટલે. અમને કીધું એટલે તમને ખબર પડી કે તમને પહેલેથી ખબર? અમને ખબર હતી પણ અમે ઇન્ટ્રોવર્ટ બની ગયા છે તો અમને બોલતા નથી ભાવતું. કઈ વાંધો નહીં. અચ્છા આપણું રાષ્ટ્રીય ગાન કયું છે? રાષ્ટ્રીય ગાન નેશનલ એન્થમ જનગણ મન છે. રાષ્ટ્રીય ગાન પેલું વંદે માતરમ છે. એક્ઝેક્ટલી વંદે માતરમ.